જિલ્લા કલેક્ટરના સુચારુ સંકલન સાથે બુધવારે સાંજે રેલવે તંત્રના સહયોગથી બીજી બે ટ્રેન શ્રમિકોને લઈને તેમના વતન ઉત્તર પ્રદેશ તરફ રવાના થઈ હતી અત્યાર સુધીમાં કુલ છ ટ્રેનોમાં અંદાજીત બોતેરસો લોકો તેમના માદરે વતન પર ફર્યા હતા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલના ત્રિપક્ષીય સુચારુ સંકલનને પગલે ઉત્તર પ્રદેશના લોકોને એમના વતન પહોંચાડવા માટે ત્રીજી ટ્રેન વડોદરાથી લખનઉ માટે મુકાશે એના પ્રસ્થાનનો દિવસ અને સમય હવે નિર્ધારિત થશે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને વડોદરા શહેર અને જિલ્લામાં લોકડાઉન લીધે અટવાયેલા અને ઉત્તર પ્રદેશ જવા માંગતા લોકોને સુરક્ષા તકેદારી અને સુવિધા સાથે એમના વતન રાજ્યમાં મોકલવાની જવાબદારી સોંપવામાં આવી છે આ કામગીરી માટેના નોડલ અધિકારી પ્રાંત અધિકારીઓ મામલતદારો અને સમગ્ર મહેસૂલી તંત્ર પ્રવાસ કરવા માંગતા લોકોની આરોગ્ય તપાસ ફૂડ પેકેટની વ્યવસ્થા તાલુકાઓમાંથી સમયસર રેલવે સ્ટેશન લાવવાની વ્યવસ્થા પાસની વ્યવસ્થા જેવી કામગીરી ખડે પગે અદા કરી રહ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા સતત ઉત્તર પ્રદેશ પ્રશાસન ગુજરાત સરકારના સંબંધિત વિભાગ એના માટે સરકારે નિમેલા નોડલ અધિકારી અને રેલવે તંત્ર સાથે સતત સંકલન જાળવીને આ કામગીરી કરવામાં આવી રહી છે બુધવારના રોજ બીજી બે ટ્રેનના માધ્યમથી શ્રમિકો પોતાના વતન મોકલવામાં આવ્યા હતા જીઓને ફૂડ પેકેટ અને વોટર બોટલ મફત આપવામાં આવ્યા હતા આમ અત્યાર સુધી ઉત્તર પ્રદેશ 5 અને બિહાર એક એમ મળી કુલ છ ટ્રેન રવાના કરવામાં આવી હતી જેમાં અંદાજે 7200 લોકો પોતાના માદરે વતન પરત ફર્યા હતા સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઉન્ડ ન્યૂઝ ચેનલ ને અને YouTube પર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો